ધોરણ છ સ્વાધ્યાય 13.2. ગયા વખતે આપણે સ્વાધ્યાય 13.1 વિશે વાત કરી, તો અત્યારે આપણે આવે છે 13.2. હવે 13.2ની અંદર તમને એવું કીધું છે પ્રશ્ન પહેલાંની અંદર કે નીચેના દરેક આકાર માટે સમિતિની રેખાઓની સંખ્યા શોધો. હવે તમારે સમિતિ રેખાની સંખ્યા શોધવાની છે સાથે સાથે, અને સાથે તમારે કેટલી સમિતિ પડે એટલે કે કેટલી તમે અંદર રેખા પાડી શકો એ તમારે શોધવાની છે, અને સાથે તમારે એની સંખ્યા પણ શોધવાની છે. તો પહેલાંની અંદર તમને એક ચોરસ આપેલું છે અને ચોરસ અંદર આપેલું છે, તો આપણે સમિતિની રેખા શોધીએ તો પહેલાંની અંદર કેટલી બને તો આપણે જોઈએ. તો પહેલાંની અંદર એક, પછી બને છે બે, પછી આવી રીતે બને છે ત્રણ, અને પછી બને છે ચાર. એટલે એનો મતલબ એવો છે કે આ આની અંદર કુલ કેટલી બને છે, ચાર સમિતિની રેખા બને. કેટલી બને? કુલ ચાર. હવે એવી રીતે તમે જુઓ કે આકૃતિ નંબર બીની અંદર એમાં પણ કઈ રીતે બને છે, તો ધ્યાન આપો પહેલું કે આને એક આપશું અને નંબર બે આપીએ અને નંબર ત્રણ આપીએ અને નંબર ચાર આપીએ. એટલે કે એનો મતલબ એવો છે કે આ આકૃતિની અંદર પણ કુલ ચાર રેખાઓની સંખ્યા બને છે, કે રેખાઓની સંખ્યા ચાર બને છે. ત્યારબાદ આવે છે નંબર સી. હવે સીની અંદર જોઈએ તો પહેલું તો જોઈએ તો રેખા એક, રેખા બે, રેખા ત્રણ અને રેખા ચાર. એટલે કે આની અંદર પણ ચાર રેખાની સંખ્યા ચાર બને છે. હવે જો એની અંદર આવે છે ડી. ડી એટલે કે તમને એવું કહે કે આની અંદર કેટલી રેખા બનશે, તો તમે સિમ્પલ વિચારો કે આની અંદર જો ખાલી જુઓ તો તમને ખબર પડી જાય કે આની અંદર ફક્ત એક જ બનશે, કારણ કે આ ડી ઊભી એક જ બને છે, આ ડી એકે બનતી નથી. એટલે કે આની અંદર બનશે રેખાની સંખ્યા એક. હવે જુઓ આગળ કે આની અંદર કુલ કેટલા ખૂણા છે. હવે જુઓ ખૂણા ગણો તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ છે એટલે એનો મતલબ એવો છે કે આને એક પ્રકારનું ષષ્ઠકોણ તરીકે તમે ઓળખી શકો. હવે ષષ્ઠકોણ છે એટલે એનો મતલબ એવો છે, ષષ્ઠ એટલે કે છ અને કોણ એટલે ખૂણો, એટલે કે છ ખૂણા હોય. કેટલા ખૂણા હોય આની અંદર? છ. એટલે કે જોઈએ તો પેલો એક, પછી બે, પછી ત્રણ, પછી ત્રણ, પછી આવી રીતના તમે જુઓ તો છ ખૂણા બને. એટલે એનો મતલબ એવો છે કે છ રેખાઓ બને આની અંદર. કુલ કેટલી બને? તો આની અંદર આવશે એની અંદર છ. પછી તમે જો આમ પણ કરી શકો, આ સાત, આ પાંચ અને આ છ. એટલે કે તમે આવી રીતે કુલ તમે છ રેખાની સંખ્યા બને. કુલ કેટલી બને? રેખાઓની સંખ્યા છ. હવે એવી રીતે તમે જો એની પછી આવે છે એફ. એફ એટલે કે તમે જો એક અંદર તમને સ્ટાર આપેલો છે, સ્ટાર આપેલો છે પણ હવે તમે દરેકના ખૂણા ગણો તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ ખૂણા બને એટલે એનો મતલબ એવો છો કે આકૃતિ ઈ જેવી છે. આકૃતિ અહીંયા જેટલા ખૂણા બને એટલા ખૂણા પણ કેટલા બનશે? આના પણ કેટલા ખૂણા બનશે? છ ખૂણા બનશે. તમને ખ્યાલ હોય તો એક વખત તમે આવી રીતના ચેક કરી લેવો. એટલે બે ત્રણ, આ ત્રણ, પછી આ ચાર, આ પાંચ અને આ છ. એટલે આવી રીતે કુલ છ ખૂણા છ રેખાની સંખ્યા બનશે. ત્યારબાદ આવે છે જી. હવે જેની અંદર જો તમને એમ ખરેખર લાગે કે આની અંદર એક બને છે, ખરેખર આની અંદર કોઈ એક પ્રકારનો બનતો નથી. એટલે અહીંયા આવશે ઝીરો, એટલે કે આના રેખાની સંખ્યા આવશે ઝીરો. ત્યારબાદ આવે છે સ્વસ્તિક. સ્વસ્તિક એટલે કે આપણી ભાષામાં ગણીએ તો હાથીઓ. તો એની અંદર જુઓ તો એક પણ રેખા બનતી નથી, એક પણ રેખા બનતી નથી, એટલે શું આવશે? અહીંયા ઝીરો. ત્યારબાદ આવે છે કે એક તમને ફૂલ આપેલું છે. ફૂલની અંદર જુઓ તો એની અંદર કુલ પાંચ બને છે. તો ધ્યાન આપો, જો પહેલું એક, પછી અહીંયા ધ્યાન આપો એક, પછી આ બે, પછી આ ત્રણ, પછી આ ચાર અને આ બને છે પાંચ. એટલે કે કુલ અહીંયા રેખાની સંખ્યા બને છે પાંચ. તો તમને પહેલો પ્રશ્ન વિશે ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે જોઈએ પ્રશ્ન બે. હવે પ્રશ્ન બેની અંદર તમને એવું કહેશે કે અહીં તમને જે આકૃતિ આપેલી છે તો એ આકૃતિની અંદર તમારે કયો ત્રિકોણ છે એ તમારે કહેવાનો છે. તો એની અંદર જુઓ પહેલો આવે છે ત્રિકોણ, જેની અંદર ત્રણે ત્રણ ખૂણા, ત્રણે ત્રણ રેખા પસાર થઈ શકે. તેનો મતલબ એવો કે સમબાજુ કહેવાય, કે જેની ત્રણેય બાજુના માપ સમાન હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. ત્યારબાદ આવે છે બીજું, પહેલાં આને આપણે નામ આપશું સમબાજુ.
ત્યારબાદ આવે છે બીજો ત્રિકોણ. બીજો ત્રિકોણ એટલે કે ત્યારબાદ આવે છે બીજો ત્રિકોણ એટલે કે બીજા ત્રિકોણમાં શું દ્વિભાજી છે. દ્વિભાજી એટલે કે એની અંદર બે રેખા પસાર થઈ શકે એટલે આને કહેવાય સમ દ્વિબાજુ. સમ દ્વિબાજુ. ત્યારબાદ આવે છે ત્રીજો ત્રિકોણ એટલે કે સી. એની અંદર શું એક ખૂણો કાટકોણ બને છે. કેવો ખૂણો બને છે? કાટકોણ. અને એમાંથી એક જ રેખા પસાર થાય એટલે એને કહેવાય કાટકોણ. કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ. હવે એની બાજુ આવે છે ચોથો કે જેનો કોઈ આકાર જ નથી, એક પ્રકારનો વિકૃત છે એટલે કે એને કહેવામાં આવશે વિષમ બાજુ. બાજુ ફરી વખત દરેકની વ્યાખ્યા બોલી દઉં. સમબાજુ. સમબાજુ એટલે કે જેની ત્રણેય બાજુના માપ કેવા હોય સમાન એને સમબાજુ કહેવાય. પછી સમદ્રી બાજુ. સમદ્રી બાજુ એટલે કે જેની બે બાજુના માપ સમાન હોય અને ત્રીજી બાજુનું માપ અલગ હોય તો એને કહેવાય સમદ્રી બાજુ. ત્યારબાદ આવે છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે કે જેનો ત્રણ ખૂણામાંથી ફક્ત એક ખૂણો કાટકોણ હોય, જેનો એક ખૂણો કેવો હોય કાટકોણ હોય તો એને કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે. અને ચોથું છે વિષમ બાજુ. વિષમ બાજુ કે જેની ત્રણેય બાજુના માપ કેવા હોય અલગ અલગ હોય તો તેને એક એને વિષમ બાજુ તરીકે ઓળખવામાં આવે છે.